विराम पछी आपनुं स्वागत छे। समाचार भरूचथी, ज्यां केटलाक रूट पर बस न फाळवाता मुसाफरो अटवाया होवाना समाचार छे। મોટાભાગની બસ પરપ્રાંતિયોને રેલવે સ્ટેશન પહોંચાડવા ફાળવી દેવાઈ છે અને બસ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એસટી બસ સેવા શરૂ કરાઈ છે એસટી બસ નિગમ દ્વારા, પરંતુ કેટલાક રૂટ પર બસો ફાળવાઈ નથી, આથી મુસાફરો કેટલાક અટવાયા હોવાના સમાચાર છે। આજથી એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરાઈ, પરંતુ ભરૂચ ડેપોના હાલાત જોતા હાલમાં એક પણ બસ ભરૂચ ડેપોમાં મૂકવામાં આવી નથી। આપ જોઈ શકો છો કે અહીંયા એસટી બસો મૂકવામાં આવી છે, પરંતુ જે સત્તાધીશોનું જણાવવું છે કે અહીંયા તેમણે માત્ર ત્રણ જ રૂટ ફાળવવામાં આવ્યા, ત્યાં તેમ ઉપરાંત મહત્તમ બસો જે છે તે જે પરપ્રાંતીય સમજીઓને સ્ટેશન મૂકવાની કામગીરીમાં મૂકવામાં આવી છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ પણ દેખાઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારની અહીંયા બસની વ્યવસ્થા હાલમાં દેખાતી નથી। ચોક્કસ જે સ્ટાફના લોકો છે તે માત્ર બેઠા છે, જ્યારે કોઈ પણ મુસાફરોને પણ ટિકિટ માટે અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી નથી। આપ જોઈ શકો છો કે પૂછપરછનું એક ટેબલ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પણ કોઈને બેસાડવામાં નથી આવ્યા। તો એસટી તંત્રનું પણ ભરૂચમાં ક્યાંક ને ક્યાંક તંત્ર જોઈ શકાય છે કે કોઈ કોઈ મુસાફર જો આવે તો એને જવાબ આપવા માટે અમારા કેમેરો જોઈને તરત એક વ્યક્તિ આવીને ચોક્કસ ઊભા થયા છે, પરંતુ એક સામાન્ય વ્યક્તિને ચોક્કસ આ તમામ તકલીફો પડી શકે છે। ભરૂચ એસટીનું આ નવું જે ભુલાવ ખાતે બનાવેલું બસ સ્ટેપ છે, બીજી તરફ આપ જોઈ શકો છો કે આખા ડેપોની અંદર કોઈ પણ જગ્યાએ ટિકિટ કઈ રીતે લેવી, કયા પ્રકારે કોઈ મુસાફરે બસમાં બેસવું, બસની કોઈ વ્યવસ્થા છે કે નહીં, કોઈ વ્યવસ્થા કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે હજી કોઈ વ્યવસ્થા કે કોઈ પ્રકારના પ્રયાસ દેખાતા નથી। માત્ર ને માત્ર સરકારી જે જાહેરાત છે તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક તેને કારણે બસોની શરૂ કરાઈ હોવાની માહિતી અપાઈ છે, પરંતુ જે સ્થળ ઉપર આવીને જોવા મળે તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવામાં આવતી નથી અને ચોક્કસ મુસાફરો પણ આ સમસ્યાના કારણે અટવાઈ શકે છે। અંકિત મોદી, TV9, ભરૂચ।